उनामा मच्छुंद्री नदीने किनारे बिराजमान मदेश्वर महादेवना मंदिरे श्रावण मास दरमियान भक्तोनो सैलाब उमटी पड्यो हतो। त्यारे वधुमां आगळ वात करीए तो उना तालुकाना प्राचीन ऋषितोया नदीना तटे जे हाल मच्छुंद्री नदी तरीके ओळखाय छे तेमना किनारे आश्रे 1000 वर्ष पुराणो मदेश्वर महादेवनुं मंदिर आवेलुं छे, जेमनो उल्लेख स्कंद पुराण 327 અધ્યાયમાં પણ ઉલ્લેખ કરેલો છે। તો આ મંદિર ખૂબ જ પ્રાચીન અને હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મોદક અને મોદેશ્વર નામની શિવલિંગને બે જોડ આવેલ હોવાથી આ મંદિરનું નામ મોદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન અહીં પૂજાનું વિશેષ મહત્વ હોય છે, જેથી શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો માનુ મહેરામણ પણ જોવા મળે છે। વિશેષ કરીને શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ભક્તજનો દર્શન માટે આવતા હોય છે। અહીં પિતૃતર્પણ વિધિનું પણ આયોજન ખૂબ મહત્વનું છે। પિતૃકાર્ય માટે પણ અનેક જગ્યાએથી લોકો પિતૃમોક્ષ માટે અહીં આવે છે અને અહીંના પૂજારી પ્રવીણગીરી ગોસ્વામી જણાવ્યા અનુસાર હિતેશભાઈ જોશી દ્વારા પણ આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના 327 અધ્યાયમાં પણ કરેલ છે તેવું જણાવ્યું હતું। તો મચ્છુંદ્રી નદી કિનારેના રમણીય અને અવલોકિક દ્રશ્ય અહીંયા જોવા મળે છે અને આ મંદિરનું વિશેષ મહત્વ હોવાને કારણે અહીં બારે માસ ભક્તજનો દર્શન માટે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। પરિચય આપજો તમારો। ઉના શહેરનું પુરાણિક મોદેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પુરાણી 700 કે 800 વર્ષનું છે અને પૂજારી અમે પ્રવીણગીરી ગોસ્વામી। આજે શ્રાવણ માસના શ્રાવણ માસના નિમિત્તે ભીડ રહે છે, શ્રાવણ માસ શિવરાત્રી માં પબ્લિક બહુ રહે છે। મુખ્ય મુખ્ય ક્યાં ક્યાં ઉત્સવ અહીંયા મનાવવામાં આવે છે? અહીંયા શિવરાત્રી ઉત્સવ ઉજવે છે, જન્માષ્ટમી ઉત્સવ ઉજવે છે અને ગંગા આરતીનો ઉત્સવ ઉજવે છે। આ મંદિરનું મહત્વ 4 સોમવારે ઘીની મહાપૂજા થાય છે, અગરુદ્ર થાય છે, દીપમાળા તો ડેઇલી સર્વિસ હોય છે શ્રાવણ માસમાં। આ મંદિરનું મહત્વ શું છે? આ મંદિર ઋષિતોયા નદીમાં ઋષિ રાજાએ તપ કરીને પ્રગટ થયેલા હતા। મોદાય નમઃ પ્રમોદાય નમઃ બે શિવલિંગ છે, મોદાય નમઃ પ્રમોદાય, પુરાણ કંઠમાં લખેલું છે કે મોદાય નમઃ પ્રમોદાય નમઃ। ઓમ નમઃ શિવાય, ઓમ ત્ર્યંબકમ યજામે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાત્ન મૃત્યોર્મુક્ષેમામૃતા। મારું નામ અરુણાબેન મુકેશભાઈ કુબાવત, ગામ ઉના। આજે અમે મોદેશ્વર મહાદેવને જળ ચડાવવા આવ્યા છીએ। આંજનેય સુંદરકાંડ મંડળના બહેનો છીએ અને મોદેશ્વર મહાદેવને જળ ચડાવવા આવ્યા। અમારા મોદેશ્વર મહાદેવનું મંદિર એટલું પ્રખ્યાત છે અને પ્રાચીન છે, ભગવાન બધી મનોકામના અમારી પૂર્ણ કરે છે। વિશેષ કરીને આ શ્રાવણ મહિના દરમિયાન જે પૂજા કરવામાં આવે છે, આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ચાલે છે એટલે અમે બધા બહેનો આજે બીજો સોમવાર છે એટલે જળ ચડાવવા આવ્યા છીએ। અમે 4 સોમવાર જળ ચડાવીએ છીએ ભોળાનાથને અને ભોળાનાથ અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે। અમારે મસુંદરી નદીના કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલા મોદેશ્વર મહાદેવ છે એટલે અમારી મનોકામના પૂર્ણ કરે છે। ભગવાન અમને બધાને એટલી શક્તિ આપે છે કે એની ભક્તિ કરીએ અને હજી અમે ભગવાન પાસે એટલું માગીએ કે ભગવાન તારી ભક્તિ અમને આપજે અને અમારી બધી મનોકામના પૂર્ણ કરજે। અસ્તુ, મારી વાણીને વિરામ આપો। ઘોરેભ્યો ઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય। અત્યારે આપણે ઋષિતોયાના રમ્ય તટ ઉપર બિરાજતા મહોદય તીર્થ એટલે કે મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં હું શાસ્ત્રી હિતેશ જોશી એક વખતનું ઉન્નતપુરમ કે ઉન્નત દુર્ગ અને વર્તમાન ઉનાના આ ઋષિતોયા એટલે કે વર્તમાન મચ્છુંદ્રીના તટ ઉપર બિરાજતા મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ। તતો મહોદયમ ગચ્છેત જ્ઞાનમ સંસ્થિતમ, સ્કંદ પુરાણના 327માં અધ્યાયમાં આ મહોદય તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ આ ઉનાના ઈશાન ભાગમાં બિરાજતા મહોદય તીર્થમાં સ્નાન કરવાનું અને પિતૃઓનું તર્પણ કરવાનું અર્ધ સંસ્કૃતમ એટલે કે આ 1.25 વિઘાનું જે પેલું તીર્થ છે એ અહીંયા બિરાજમાન છે। મહાકાલના દર્શન કરી, માતૃકાઓનું પૂજન કરી અને આ તીર્થની અંદર પિતૃઓનું તર્પણ જ્ઞાન પૂજન કરવાથી અહીંયા અનેક પ્રકારની ફલશ્રુતિની પ્રાપ્તિ થાય છે। મોદકમાંથી મહોદય તીર્થ એટલે કે મોદેશ્વર તીર્થ આ રહેલું છે। આ તીર્થના કાંઠા ઉપર અનેક પ્રકારની પૂજન, અભિષેક, પાઠ, લઘુરુદ્રાભિષેક અને મહારુદ્રનું પણ અહીંયા આયોજન થાય છે, પણ વિશેષતઃ સ્કંદ પુરાણ સ્થિત 327માં અધ્યાયમાં બતાવેલું
अति प्राचीनतम तीर्थ है, वर्षो जूनो पौराणिक तीर्थ है। अहीं पूजन अर्चन ध्यान दर्शन अने भगवान ना सन्निध्य में पितृओं की पूजा करवाथी अने भगवान नु अर्चन करवाथी अनेक प्रकार की फलश्रुति मळे छे। मालजी वाडेर साथे लाइव 24 न्यूज गीर सोमनाथ।